કોંગ્રેસના મહામંત્રી કે ઉગલ ભાજપને 11 કરોડ નું ફંડ મળેલ છે, બાબતે જે ગોબાચારી કરી એ અંગે મીડિયાને જણાવ્યું હતું કે અંજારના વરસામેડી ગામના ખેડૂત ખાતેદાર સવાભાઈ કારાભાઈ મણવર ખેતી કરી તેમનું ગુજરાન ચલાવી રહેલ છે. તેમની વરસામેડી મધ્ય આવેલી ખેતીની જમીન સર્વે નંબર 7152 તેમજ 770 વાળી અંદાજિત 10 એકરથી ઉપરની જમીન આવેલી હતી. આ જમીન કોઈ પણ ભોગે એક કંપનીને મેળવી લેવી હતી, પરંતુ ખેડૂતને પૂરતા ભાવના મળવાને કારણે ખેડૂત જમીન આપવા સહમત ન હતા. એટલે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કંપનીને મદદરૂપ બનવા માટે સેજ બનાવવાના નામે ખેડૂતની ખાનગી જમીન સંપાદન કરવા માટેની કાર્યવાહી કચ્છ કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલ અને કંપનીની માંગણી મુજબની આ જમીનની કિંમત મૂલ્યાંકન સમિતિ દ્વારા બજાર કિંમતને ધ્યાને લઈને અંદાજે 76 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી. જેના કારણે આ કંપનીને આ કિંમત વધારે લાગતા એક વર્ષ સુધી આ રકમ ભરવામાં કંપનીએ સહમતિ આપેલ નહીં. ત્યાર પછી કંપની દ્વારા અધિકારીઓને તેમજ ભાજપના આગેવાનોને સાથે સાંઠગાંઠ કરી ખેડૂતને ધાક ધમકી આપી અને આ 76 કરોડની જગ્યાએ માત્ર 16 કરોડ રૂપિયાની અંદર ખેડૂતને દબાવી ડરાવી અને એવોર્ડ જાહેર કરી દીધેલ હતો. અંજાર તાલુકામાં એક દલિત ખેડૂતે જમીન વેચી જેના સંપાદનના વળતરના 13 કરોડ રૂપિયા એમને વળતરનો એવોર્ડ જાહેર થયો. 13 કરોડમાંથી 11 કરોડના બોન્ડ છેતરપિંડી કરી ખેડૂત સાથે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ દ્વારા મિલીભગત કરી અને ખેડૂતને અંધારામાં રાખી અને 11 કરોડના બોન્ડ ગાંધીનગરમાંથી લઈ જઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી આ બોન્ડ ખરીદાવ્યા. આ તમામ બોન્ડ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા થયા છે. ત્યારે ઇલેક્ટોરલ બોન્ડને નામે મોટું કૌભાંડ અહીંયા કરી સમગ્ર દેશ અને ગુજરાતમાં ચાલી રહ્યું છે, પણ એવી જ રીતે કચ્છમાં પણ બધી આ રીતે કઈ કંપનીઓમાંથી આવી રીતે બધા ડોનેશન આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ લીધેલા છે. તો આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ આપના સમક્ષ કે એક ગરીબ અને દલિત ખેડૂત કઈ રીતે 11 કરોડના બોન્ડ ખરીદી શકે. આ મોટું કૌભાંડ છે, આની તપાસ થવી જોઈએ, સીબીઆઈ તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદારો એમાં હોય, અધિકારી હોય, પદાધિકારીઓ હોય કે કંપનીના અધિકારીઓ હોય, એક ગરીબ દલિત ખેડૂતને ન્યાય મળે એના માટે આપના માધ્યમથી અમે આ રજૂઆત આપના સમક્ષ કરવા આવ્યા છીએ. નવાઈની બાબત એ છે કે આવો ગંભીર મુદ્દો છે, 11 કરોડ રૂપિયા છેતરપિંડી કરી અને ખેડૂતને ખાતામાંથી બોન્ડ ખરીદાવ્યા છે કંપનીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ. એમને નામજોગ ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે, પીઆઈને લેખિતમાં ફરિયાદ આપેલી છે, પરંતુ આજ દિવસ સુધી એની નથી તપાસ કરવામાં આવતી, નથી નિવેદનો લેવામાં આવતા કે નથી ફરિયાદ નોંધવામાં આવેલી. તો આ અમારી રજૂઆત છે કે અંજાર પોલીસ સ્ટેશનને જે ફરિયાદ આપવામાં આવી છે એની તાત્કાલિક ધોરણે એની ફરિયાદ નોંધવામાં આવે અને એના ઉપર તપાસ કરવામાં આવે. નવાઈની બાબત એ છે કે કચ્છના સાંસદ પણ અત્યારે દલિત સમાજમાંથી આવે છે, ગાંધીધામના ધારાસભ્યશ્રી પણ દલિત સમાજમાંથી આવે છે. ત્યારે એક દલિત સમાજના ભાઈએ જે ખેતર જમીન વેચી હોય એની માલિકીનું અને એમાંથી 13 કરોડમાંથી 11 કરોડ રૂપિયા દાન ભારતીય જનતા પાર્ટીવાળા લોકો લઈ લેતા હોય અને ખેડૂત ફરિયાદ કરતા હોય છતાં એને કોઈ મદદ કરવા ના આવતા હોય તો સૌના માટે શરમજનક બાબત છે. તો આ બાબતે અમે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી જે દલિત સમાજમાંથી આવે છે એમને કહેવા માગીએ છીએ કે તમે એક ખેડૂતને મદદે આવો અને કંપની આવી રીતે છેતરપિંડી કરી છે તો એના સામે કાર્યવાહી થાય એવી કાર્યવાહી આપ કરો એવી આપની પાસે અમે અપેક્ષા રાખીએ. અંજાર મધ્ય એક વેલ્સપન કંપની આવેલી છે, એ વેલ્સપનમાં અનેક જાતના જમીનોના કૌભાંડ છે અને એક જમીન કૌભાંડમાં હાલના આપણે જે તે તત્કાલીન કલેક્ટર જે તે વખતના પ્રદીપ શર્મા આ વેલ્સપનને કારણે જેલમાં છે જમીન કૌભાંડમાં, પણ આ જ કંપનીમાં અવારનવાર મુખ્યમંત્રીઓ આવી અને કંપનીની મુલાકાતે લેતા હોય છે, કંપનીના ત્યાં કાર્યાલયમાં પણ જાય છે. તો અમે એ કહેવા માગીએ છીએ કે આ કંપની છે એક મોટી કંપની છે, ખમતીદર કંપની છે અને જેને કારણે આજે અધિકારીઓ પણ ભારતીય જનતા પાર્ટીને ખાલી વહીવટી મદદ નથી કરતા પરંતુ એને ચૂંટણી ફંડ માટેની પણ મદદ આ અહીંયાના કચ્છના અધિકારીઓ કરી રહ્યા છે અને એ અધિકારીઓના માધ્યમથી જ આ 11 કરોડ રૂપિયાનું દાન અત્યારે ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જમા થયું છે.